સલામવાલેકુમ વિદ્યાર્થી મિત્રો જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ આજે તારીખ છવ્વીસ અગિયાર બે હજાર વીસ થર્સ્ટ ડે એટલે ગુરુવાર સ્ટાન્ડસિક સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ વન ટેસ્ટ ઓફ ઇન્ડિયા એમાં આજે આપણે એક્ટિવિટી ટુ એનો પાર્ટ એ એની આપણે માહિતી મેળવીશું એના વિશે ચર્ચા કરીશું બરાબર એક્ટિવિટી ટુમાં આવતા શબ્દોના અર્થ પહેલાં જોઈએ આ શબ્દના અર્થ તમારે અંગ્રેજીની નોટમાં પાંચ પાંચ વખત લખવાના રહેશે ચલો શબ્દોના અર્થ પહેલું છે સી યુ ડબલ આર વાય કરી કરી એટલે કઢી જે આપણે કઢી બનાવીએ છીએ તે તેને અંગ્રેજીમાં કહેવાય કરી બીજો છે એમએ કે આઈ એનજી મેકિંગ મેકિંગ એટલે બનાવવું ત્રીજો શબ્દ છે કડ સી યુ આર ડી કઢ કટલે દહીં એની આગળ એસયુ આર શ્યોર શ્યોર એટલે ચોક્કસ એના પછી ગ્રામ ફ્લોર જી આર એમ ગ્રામ યુ આર ફ્લોર ગ્રામ ફ્લોર એટલે ચણાનો લોટ ગ્રામ એટલે ને ચણા ચણાને અંગ્રેજીમાં કહેવાય ગ્રામ એચ ઓએમ ઇ હોમ હોમ એટલે ઘર બરાબર ચલો આગળ વધીએ એચ ઇ એલ પી હેલ્પ હેલ્પ એટલે મદદ ટીઓ એ વાય ટુડે ટુડે એટલે આજે બરાબર એના પછી છે સી યુ ડબલ આર વાય કરી એલ ઇ એ વી ઈ એ વી ઈ એસ લીવ્સ કરી લિવ્સ કરી લિવ્સ એટલે કઢી પત્તા બરાબર મીઠો લીમડો જેને ગુજરાતીમાં કહેવામાં આવે તે આપણે કઢી બનાવીએ અને કઢી બનાવવા માટે જે વઘારમાં લીમડાનો ઉપયોગ કરીએ છીએ તે મીઠો લીમડો તેને કરી લીવ્સ કહેવામાં આવે છે બરાબર આર ઇ એ ડી વાય રેડી રેડી એટલે તૈયાર એસઓ એમ ઈ સમ એટલે થોડું બરાબર ચલો હવે આપણે લેસનની ચર્ચા કરીએ આ જે એક્ટિવિટી ટુ છે તે ડાયલોગ્સ છે બરાબર એ ડાયલોગ છે રીડ ધ ફોલોઇંગ ડાયલોગ્સ એક્ટિવિટી ટુ રીડ ધ ફોલોઈંગ ડાયલોગ્સ આ જે ડાયલોગ્સ છે તે હું વાંચું વાંચું છું અને તમને ગુજરાતીમાં એનું ભાષાંતર કરીને સમજાવું છું બરાબર ચલો એમાં છે સીન વન રેણુબેન સેઝ આઈ એમ મેકિંગ કરી બઈ બટ આઈ ડોન્ટ હેવ કડ વિલ યુ પ્લીઝ ગીવ મી અ સમ બરાબર રેણુ બહેન છે તે જાય છે પડોશી પાસે કોની પાસે શાંતાબેન પાસે અને ત્યાં જઈને કહે છે આઈ એમ મેકિંગ કરી હું કઢી બનાવવા માંગુ છું બરાબર બટ આઈ ડોન્ટ હેવ કડ પણ મારી પાસે દહીં નથી વિલ યુ પ્લીઝ ગીવ મી કડ શું તમે થોડું દહીં મને આપશો બરાબર મહેરબાની કરીને તમે થોડું દહીં મને આપશો એમ માગે છે બરાબર તો શાંતાબહેન છે એ સાંતાબેન અને રેણુબેન વચ્ચે આ સંવાદ ચાલે છે બરાબર ડાયલોગ એટલે સંવાદ તો સાંતાબેન કહે છે યસ શ્યોર શાંતાબેન હિયર યુ આર શાંતાબેન કહે છે કે હા ચોક્કસ બરાબર હા ચોક્કસ સાંતાબહેન આ લો હું તમને આપું છું બરાબર લો ચલો આગળ સીન ટુ વેનુબેન આઈ એમ મેકિંગ કરી આઈ ડોન્ટ હેવ ગ્રાઉન્ડ ફ્લોર વિલ યુ પ્લીઝ લેન્ડ મી સમ ગ્રાઉન્ડ ફ્લોર વેનુબેન હવે કહે છે બરાબર કે આઈ એમ મેકિંગ કરી હું કઢી બનાવી રહી છું આઈ ડોન્ટ હેમ ગ્રામ ફ્લોર મારી પાસે ચણાનો લોટ નથી વીલ યુ પ્લીઝ લેન મી સમ ગ્રાઉન્ડ ફ્લોર એ કહે છે કે તમે મને થોડો ચણાનો લોટ આપશો પ્લીઝ બરાબર તો શું છે સાંતાબેન કે ઓફકોર્સ સાંતાબેન વાય નોટ બરાબર એ કહે છે હા કંઈ નહીં ચોક્કસ સાંતાબેન શા માટે નહીં હું તમને ચણાનો લોટ આપવો છું ઓકે ચલો આગળ સીન થ્રી હેમોબેન આર્યુ હિય આર્યુ થેર હેમોબેન તમે ઘરમાં છો તમે ઘરે છો એ બીજાના ઘરે જાય છે બરાબર તો એના પછી છે પ્લીઝ કમ સાંતાબેન હેમુ ઇઝ નોટ એટ હોમ હાઉ કેન હેલ્પ યુ બરાબર તો હેમુબેન તો ઘરે નથી પણ એમના હસબન્ડ તે વેલકમ કરે છે કહે છે પ્લીઝ કમ બહેન આવો સાન્તાબહેન હેમુ ઇઝ નોટ હોમ હેમુ ઘરમાં નથી હાઉ કેન આઈ હેલ્પ યુ હું તમારી શું મદદ કરી શકું છું બરાબર એ બીજાના ઘરે જાય છે હેમુબેનના ઘરે પણ હેમુબેન ઘરે નથી બરાબર તેમના હસબન્ડ એમને કહે છે કે શાંતાબેન આવો હું તમારી શું મદદ કરી શકું છું તમને શું કામ છે બરાબર તો આગળ રાકેશભાઈ કહે રાકેશભાઈ સેઝ આઈ એમ મેકિંગ કરી ટુડે બટ આઈ ડોન્ટ હેવ કરી લીવ્સ વીલ યુ પ્લીઝ ગીવ મી સમ કરી લિવ્સ એ રાકેશભાઈ એમને કહે છે કે હું તમારી શું મદદ કરી શકું છું તો શાંતાબેન એમને કહે છે રાકેશભાઈ આઈ એમ મેકિંગ કરી ટુ રાકેશભાઈ હું આજે કઢી બનાવી રહી છું બટ આઈ ડોન્ટ હેવ કરી લીવ્સ પણ મારી પાસે કઢી લીમડો નથી વિલ યુ પ્લીઝ ગીવ મી સમ કરી લીવ્સ શું તમે થોડો કઢી લીમડો મને આપી શકો છો બરાબર તો રાકેશભાઈ શું કહે છે સાંતાબેન યુ ઓલરેડી હેવ કરડ એન ગ્લા ગ્રાઉન્ડ ફ્લોર વિથ યુ હેમો ઇઝ મેકિંગ કરી ટુડે પ્લીઝ ડોન્ટ મેક ઇટ યોર સેલ્ફ વી વિલ સેન્ડ યુ સમ કરી વેન ઇટ ઇઝ રેડી બરાબર તો રાકેશભાઈ સાંતાબેનને કહે છે કે બહેન તમારી પાસે દહીં અને ચણાનો લોટો છે જ બરાબર પરંતુ હેમુ આજે કઢી બનાવી રહી છે કે જ્યારે હેમુ ઘરે આવશે ત્યારે એ કઢી બનાવે છે બરાબર કઢી બનાવશે પ્લીઝ ડોન્ટ મેક ઇટ યોર સેલ્ફ પરંતુ તમે મહેરબાની કરીને જાતે કઢી બનાવતા નહીં વી વીલ સેન્ડ યુ સમ કરી વેન ઇટ ઇઝ રેડી બરાબર જ્યારે અમારી કઢી તૈયાર થઈ જશે એટલે અમે તમને તેમાંથી થોડી કઢી મોકલી આપીશું બરાબર એટલે સાંતાબેન બધી જગ્યાએ કઢી બનાવવા માટેની વસ્તુ લેવા જાય છે બરાબર પહેલાં એ દહીં લાવે છે પછી એ ચણાનો લોટ લઈ આવે છે અને પછી હેમુબેન પાસે એ કઢી લીમડો માંગવા જાય છે તો હેમુબેન ઘરે હોતા નથી તો રાકેશભાઈ એમને કહે છે કે તમારી પાસે દહીં અને ચણાનો લોટો છે જ પરંતુ આજે અમે કઢી બનાવવાના છીએ તો તમે જાતે કઢી બનાવતા નહીં અમે જ્યારે કઢી તૈયાર કરી નાખીશું તો એમાંથી તમને થોડી કઢી મોકલી આપીશું બરાબર તમાર પડી વિદ્યાર્થી મિત્રો આ ડાયલોગને સંવાદ કહેવામાં આવે છે આ એક્ટિવિટીમાં જે શબ્દના અર્થ તમને આગળ સમજાવવામાં આવ્યા એ દરેક શબ્દના અર્થ તમારે અંગ્રેજીની નોટમાં પાંચ પાંચ વખત લખવાના રહેશે થેન્ક યુ